તો બાળકો આજનો આપણો જે લેક્ચર છે આજનો આપણો લેક્ચર છે એ બેઝ છે સ્પ્રિંગ ની સ્થિતિ ઉર્જા પર આજે આપણે ટોટલી સ્પ્રિંગ શું છે સમજીશું બેટા ઓકે સ્પ્રિંગ બધાને ખબર છે કે સ્પ્રિંગ શું છે લાસ્ટ લેક્ચર સુધી આપણે બીજી બધી ઇન્ફોર્મેશન પણ મેળવી હતી પર આજના લેક્ચરમાં આપણે ન્યુ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ અને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા અચ્છા આમાં અલગ અલગ સ્ટેપમાં આપણે આને આમ ડિવાઈડ કરી દીધી છે સૌથી પહેલા જે આપણે પોઈન્ટ ભણીશું બેટા કે ભાઈ સ્પ્રિંગ બળ સૂત્ર મેળવીશું સ્પ્રિંગ બળ નું સૂત્ર fs બરાબર માઇનસ kx fs બરાબર માઇનસ kx સૌથી પહેલા સ્ટેપ 2 સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જેનું સૂત્ર થશે w બરાબર માઇનસ હાફ kx સ્ક્વેર આ સૂત્ર મેળવીશું ઓકે યસ ઓર નો બિલકુલ સેકન્ડ સ્ટેપ આ રહેશે બેટા આને સમજીશું સ્ટેપ 3 માં સ્પ્રિંગ બળ fs વિરુદ્ધ x નો આલેખ દોરી સ્પ્રિંગ ની સ્થિતિ ઉર્જા નું સૂત્ર મેળવીશું જે છે ભાઈ u બરાબર હાફ kx સ્ક્વેર ઓકે અને આમાં જ આપણે આવું પણ સાબિત કરીશું કે u બરાબર fs વિરુદ્ધ x ના આલેખ નું ક્ષેત્રફળ ઓકે આલેખ દોરીશું સ્થિતિ ઉર્જા સમજીશું અને એ જ બતાવીશું કાં તો તમે અહીંયા આની જગ્યાએ ઉપર સમજી શકો છો અને પછી યસ આવું કરી દઈએ આપણે આને થોડું હટાવી દઈએ આના પરથી જ સમજીશું અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા યુ બરાબર હાફ એક્સ સ્ક્વેર સમજીશું ક્લિયર સ્ટેપ 3 fs વિરુદ્ધ x નો આલેખ દોરી w બરાબર આ જે w છે એ બરાબર fs વિરુદ્ધ x ના આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ કેવું થાય એ સાબિત કરીશું સ્ટેપ 3 માં ક્લિયર છે સ્ટેપ 3 યસ ઓર નો બિલકુલ ક્લિયર છે ત્યારબાદ સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે તે સાબિત કરીશું સ્ટેપ 5 માં સ્પ્રિંગ માસ સિસ્ટમ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણ ના નિયમની ઉપયોગ કરીશું ઉર્જા વિરુદ્ધ એક્સ નો આલેખ દોરીશું ઉપયોગ કરી ઉર્જા વિરુદ્ધ એક્સ નો આલેખ દોરીશું આ 5 સ્ટેપ લખી નાખો ફટાફટ ઓકે કાં તો આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા બિલકુલ આ 5 સ્ટેપ આપણે ફોલો કરીશું આખી થિયરીમાં તો બેટા તમારો સ્ક્રીનશોટ થઈ ગયો હવે આ જ સ્ટેપ્સ આપણે ફોલો કરીશું આ જ બધી સ્ટેપ્સ આપણે ફોલો કરીશું સ્ટેપ 1 સ્પ્રિંગ બળને વ્યાખ્યાયિત કરીને એનું સૂત્ર મેળવી લઈએ ચાલો
સૌથી પહેલા સ્પ્રિંગ બળ નું સૂત્ર મેળવીશું આપણે. સ્પ્રિંગ બળ નું બેટા સ્ટેપ વન, સ્પ્રિંગ બળ નું સૂત્ર fs બરાબર માઇનસ kx કેમનું થાય એ સમજીશું. આ સમજવાની એક સિમ્પલ ટ્રિક આપીશ. ત્રણ પોઝિશન સમજાવું છું બેટા, ત્રણ કે ચાર ગમે તે હોઈ શકે. માની લો અહીંયા સ્પ્રિંગ છે બેટા, અને આ બ્લોક એની સાથે જોઈન્ટ કરેલું છે, અને આ બ્લોક જે સ્થિતિ પર છે એને x બરાબર 0 કહી દઈએ. સંતુલન સ્થિતિ કહેવાય એને. કઈ? સંતુલિત સ્થિતિ, મધ્યમાન સ્થિતિ કહેવાય. ઓકે, હવે આપણે શું કરીએ? તો આપણે બ્લોકને ખેંચી દઈએ અને જમણી બાજુ સ્થાનાંતર કરાવીએ, મધ્યમાન સ્થાનથી x જેટલું જમણી તરફ સ્થાનાંતર કરાવીએ. તો બતાવો સ્પ્રિંગમાં કઈ બાજુ બળ ઉત્પન્ન થશે? બોલો, રાઈટ તરફ આપણે સ્પ્રિંગને ખેંચી તો સ્પ્રિંગની અંદર બળ કઈ તરફ ઉત્પન્ન થશે? લેફ્ટ યે રાઈટ? લેફ્ટ, રાઈટ આન્સર નહીં. તો સ્પ્રિંગની અંદર જે છે fs એટલે સ્પ્રિંગ ફોર્સ, સ્પ્રિંગ બળની દિશા હશે લેફ્ટ સાઈડ. ઓકે, જો આપણે એવું કરીએ બેટા, આ અહીંયાથી એને દબાવી આમ, ઓકે, એમ દળના પદાર્થને આપણે x જેટલો આપણે આ બાજુ દબાવ્યો હોય, તો હવે સ્પ્રિંગમાં જે સ્પ્રિંગ બળ ઉત્પન્ન થશે, જો તમે આને ડાબી બાજુ દબાવશો એ બળ ઉત્પન્ન થશે જમણી બાજુ. ઓકે, fs કઈ બાજુ હશે? જમણી બાજુ. બાકી આ વાત બાકી ના, તમે સ્પ્રિંગને આમ દબાવશો તો એમાં બળ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. એટલે તમે એમ કહી શકો છો બેટા, જે બાજુ સ્પ્રિંગનું સ્થાનાંતર થાય એની વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન થશે. યસ ઓર નો? ક્લિયર છે? પાકું કે નહીં? યસ, બધાને ખબર પડી ગઈ છે બેટા. એક સ્પ્રિંગ બાંધેલી છે, એની સાથે દળ અહીંયા લગાવેલો છે, એને તમે આમ ખેંચો તો સ્પ્રિંગ બળ આમ ઉત્પન્ન થશે, છોડો તો ખબર પડી જાય આ બાજુ, અને આમ દબાઈને છોડો તો આમ આવશે, કેમ કે સ્પ્રિંગ બળ એની વિરુદ્ધ દિશામાં આવશે. એટલે આ ત્રણ આકૃતિ પરથી તમે શું કહી શકો છો? સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગ બળ fs એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં આવશે. પરંતુ એક બીજી વાત પણ તમને અહીંયા સમજાવવા માંગુ છું, એક બીજી વાત પણ સમજાવવા માંગુ છું. જો આ મધ્યમાન સ્થાન અહીંયા છે અને આને 5 સેન્ટીમીટર કમ્પ્રેસ કર્યું છે, બીજી એક સ્પ્રિંગ છે બેટા, એને આપણે મધ્યમાન સ્થાનથી 8 સેન્ટીમીટર સુધી કમ્પ્રેસ કર્યું છે, બતાવો કઈ સ્થિતિમાં વધારે સ્પ્રિંગ બળ ઉત્પન્ન થશે? તમારે કહેવાનું છે fs1 વધારે કે fs2 વધારે, કયું સ્પ્રિંગ બળ વધારે હશે? ચલો મેસેજ કરો, કયું સ્પ્રિંગ બળ વધારે હશે? fs2 રાઈટ આન્સર બેટા, fs2 હશે. રીઝન, કેમ કે સ્થાનાંતર વધારે છે એટલે કમ્પ્રેસ વધારે થાય અને એ પુનઃસ્થાપના. અચ્છા એક બીજી વાત કહી દો બેટા, સ્પ્રિંગ છે એને પુનઃસ્થાપન કરવાનો ઇલાસ્ટિસિટી પ્રોપર્ટી હોય છે એની પાસે, પુનઃસ્થાપન, પોતાની મૂળ અવસ્થા પાછી મેળવવાનો એની પાસે ગુણધર્મ હોય છે, એને આપણે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહીએ છીએ. અને જેટલું તમે સ્થાનાંતર વધારે કરાવશો એટલું સ્થિતિસ્થાપકતાના ગુણધર્મમાં વધારો, એટલે વધારે થશે, બળ વધારે લાગશે. પાકો, સ્પ્રિંગ જોડે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય છે, અને આ એક્ઝામ્પલથી તમે કહી શકો કે જેને વધારે સ્થાનાંતર કરાવીએ તો સ્પ્રિંગ બળનું મૂલ્ય વધી જાય. તો fs is proportional to x બરાબર શું આવશે? માઇનસ. સ્પ્રિંગ બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય છે. તો fs બરાબર અચળાંક આવશે બેટા, જેને આપણે k કહીશું, જેને આપણે શું કહીશું? k. ભાઈ k શું છે? સ્પ્રિંગ નો બળ અચળાંક. સ્પ્રિંગ નો બળ અચળાંક.
આનો એકમ કેટલો થાય તો કેનું સૂત્ર જો શું બને બળ ભાગ્યા x તો કેનું એકમ કેટલો થાય ન્યૂટન અપોન મીટર અને પારિમાણિક સૂત્ર શું થાય mlt 11 માઈનસ 2 નીચે 1 મીટર એટલે અહીંયા થઈ જશે c આનું mlt થશે ના કે ના બેટા ન્યૂટન નું 11 માઈનસ 2 અને નીચે m એટલે મીટર નું l1 કટ કરશો તો m1 l0 t માઈનસ 2 મળશે k નું મૂલ્ય ઓછું પણ હોઈ શકે એટલે કે નાનું અને k નું મૂલ્ય મોટું હોય k નું મૂલ્ય નાનું એનો મતલબ સ્પ્રિંગ જે છે નરમ છે અને અહીંયા કહેવાય અક્કડ છે કડક છે કડક સ્પ્રિંગ છે આનો એક એક્ઝામ્પલ આપું આપણે જે પેન હોય બેટા પેનમાં આપણે ખટખટ ખટખટ કરીએ છે ને એ ખટખટ ખટખટ વાળી પેનમાં જે સ્પ્રિંગ હશે એ કેવી હશે અને આપણી જે બાઇકમાં જમ્પર હોય જમ્પર એમાં બી તમે જોજો સ્પ્રિંગ હોય છે સ્પ્રિંગ સેટ હોય છે તો સાયકલ કે બાઇકની અંદર જે સ્પ્રિંગ હોય છે એ કડક હોય છે જ્યારે પેનની અંદર હોય છે એ નરમ હોય છે એટલે કેનું મૂલ્ય નાનું તો સ્પ્રિંગ હોય નરમ કેમ કે જો એને કે નું મૂલ્ય નાનું એટલે આ વેલ્યુ ઓછી થશે એટલે તમારે ઓછું બળ લગાડવું પડશે ધ્યાન આપજો કે નાનું એટલે એફ એકમ અંતર દીઠ અથવા એકમ સ્થાનાંતર દીઠ લગાવવું પડતું બળ તો એ કે નું વેલ્યુ નાની તો એ બળ ઓછું લગાડવું પડે એટલે બળ ઓછું લગાડવું પડે એટલે સ્પ્રિંગ કેવી નરમ ઓકે અને જો એકમ સ્થાનાંતર દીઠ લગાવવું પડતું બળ વધારે હોય એટલે કે નું મૂલ્ય મોટું હોય તો એ સ્પ્રિંગ કેવી કહેવાય કડક અથવા અક્કડ હા કે ના બેટા ક્લિયર છે યસ ઓર નો બિલકુલ આ કે ને શું કહેવાય સ્પ્રિંગ નો બળ અચળાંક એનો એકમ ન્યૂટન પર મીટર થાય અને કે નાનું તો નરમ સ્પ્રિંગ થશે સ્પ્રિંગ નરમ કહેવાય અને કે નું મૂલ્ય મોટું તો સ્પ્રિંગ કડક કહેવાય ક્લિયર છે બેટા તો હંમેશા માટે આ સૂત્ર હવે તમારે યાદ રાખવાનું સ્પ્રિંગ બળ બીજી એક વાત સમજો સ્પ્રિંગ બળને આપણે પુનઃ સ્થાપક બળ પણ કહી શકીએ છે જે એની ઓરિજિનલ અવસ્થામાં એને પાછું લાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે એને આપણે શું કહીએ છે શું કહીએ છે બેટા પુનઃસ્થાપક બળ આ પુનઃસ્થાપક બળ અથવા સ્પ્રિંગ બળ ઉદ્ભવવાનું કારણ શું ઉદ્ભવવાનું કારણ શું સ્પ્રિંગનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ સ્પ્રિંગ જોડે કયો ગુણધર્મ હોય બેટા સ્થિતિસ્થાપકતાનો પોતાની મૂળ અવસ્થા પાછી મેળવવાનો ક્લિયર છે તો સ્ટેપ 1 આપણી કમ્પ્લીટ થઈ જાય છે અને સ્ક્રીનશોટ લઈ લો મારે બેટા બધા ચલો 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 તો બેટા અહીંયા તમારું જે સ્પ્રિંગ બળનું સૂત્ર છે સ્ટેપ 1 એ બિલકુલ કમ્પ્લીટ હવે સ્ટેપ 2 સ્પ્રિંગ બળ વડે થતી સોરી સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય W બરાબર માઇનસ હાફ kx સ્ક્વેર અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા U બરાબર હાફ kx સ્ક્વેર હવે આ બંને સૂત્ર કઈ રીતના આપણે મેળવીએ છીએ તો અહીંયા ધ્યાન આપજો બિલકુલ સિમ્પલ રીત છે એકદમ ઈઝી છે ગભરાવાની જરૂર નથી બિલકુલ સિમ્પલ ટ્રિક છે તમને 100% ખબર પડશે ચલો હવે અહીંયા તમે મને એવું કહો કે સ્પ્રિંગ બળ ચલ બળ છે કે અચળ બળ છે ચલો મેસેજ કરો સ્પ્રિંગ બળ ચલ છે કે અચળ ચલ રાઈટ આન્સર કારણ સ્પ્રિંગ બળ નું સૂત્ર શું fs બરાબર માઇનસ kx તો જેમ x બદલાશે એમ f બદલાશે એટલે સ્પ્રિંગ બળ ચલ બળ છે બેટા અચ્છા
હવે ધ્યાન આપવાની જરૂર અહીંયા છે, ધ્યાન આપજો બેટા. આપણે એક સ્પ્રિંગ ને કમ્પ્રેસ કરી છે, પહેલા એની નોર્મલ સ્થિતિ તમને બતાવું છું. નોર્મલ સ્થિતિ એટલે ફીલ આવે બેટા, બીજું કઈ નહીં. એમ દળ છે, એક્સ બરાબર ઝીરો છે. પછી આપણે એને એક્સ જેટલું સ્થાનાંતર કરાવી દીધું. ઓકે, એફ એસ કઈ બાજુ લાગશે? હવે આ ફીલ કરાવું જો, અહીંયા માની લો સ્પ્રિંગ છે, હું દબાવું છું તો મેં સ્પ્રિંગ ને 5 સેન્ટીમીટર દબાવી તો મેં જે બળ લગાવ્યું એના કારણે સ્પ્રિંગ બળ ઉત્પન્ન થયું અંદર, સ્થાનાંતર કરાયું સ્પ્રિંગ બળ. પછી હું વધારે કરાવીશ તો એ વધારે ઉત્પન્ન થશે, વધારે કરાવીશ તો એ વધારે ઉત્પન્ન થશે, એટલે સ્પ્રિંગ બળ ચલ બળ છે. અચ્છા, તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આપણે શોધી કાઢીએ, બિલકુલ સિમ્પલ. અહીંયા લખીશું ડાયરેક્ટલી આપણે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય બેટા, W બરાબર ઇન્ટીગ્રેશન FS dx. x દિશામાં લીધું છે એટલે FS dx, y દિશા હોય તો FS dy. હવે ક્યાંથી ક્યાં? તો ભાઈ 0 થી x, 0 થી x FS ની વેલ્યુ માઇનસ kx, ઇક્વેશન ખબર જ છે તમને, 0 થી x લઈ જઈ રહ્યા છે, માઇનસ k અચળ છે, બહાર કાઢી લીધું, x નું સંકલન x સ્ક્વેર બાય 2 થાય બેટા 0 થી x, x ની લિમિટ મૂકો, અપર લિમિટ મૂકો, નીચે તો 0 છે તો જવાબ આવશે હાફ kx સ્ક્વેર. આ કઈ ના સમજાય પડી બેટા? સ્પ્રિંગ બળ વડે થતા કાર્યનું સૂત્ર તમારી સામે આવી ચૂક્યું છે. હા કે ના? ક્લિયર? હવે આ હંમેશા માટે યાદ રાખજો, હાફ કે એક્સ સ્ક્વેર માઇનસ હાફ કે એક્સ સ્ક્વેર આવે. ઓકે, હવે સ્પ્રિંગની સીધી ઉર્જા ધ્યાન આપજો બરાબર, સ્પ્રિંગ બળ વડે થતા કાર્યનું અને ડબ્લ્યુએસ લખી દો ઋણ મૂલ્ય ધ્યાન આપજો મારી બાબત. કોઈ બી સ્થિતિ ઉર્જાનું નિર્માણ ક્યારે થાય? તમે કોઈક ધ્યાન આપજો મારી વાત સમજજો, તમે કોઈક બળની વિરુદ્ધમાં કામ કર્યું હોય ત્યારે જ સ્થિતિ ઉર્જાનો કિસ્સો આવે. જેમ કે આપણે બેટા આ બોલને આમ લઈ ગયા તો અહીંયા આની સ્થિતિ ઉર્જા આવી, કેમ કે આપણે બાહ્ય બળ વડે કાર્ય કર્યું. કયા બળની વિરુદ્ધમાં? ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં. અહીંયા જો આની અંદર તમે આમ લઈ જશો એટલે સ્પ્રિંગ બળ આવશે, એ સ્પ્રિંગ બળની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું પડશે. એટલે એ કાર્ય આ સ્પ્રિંગમાં કોના સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જા. અરે હા કે ના બેટા? ક્લિયર દેખાય છે? યસ, હા કે ના બેટા? ઇન્ટેન્સિટી ભાઈ, એટમોસ્ફિયર ચેન્જ થઈ રહ્યું છે બેટા, એટલે થોડું ડાર્ક થઈ ગયું હતું, હવે ક્લિયર છે? યસ યસ યસ. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા બરાબર માઇનસ ડબલ્યુ એસ, આ તો એલું જ થયું. ગુરુત્વ સ્થિતિ ઉર્જા ડબલ્યુ બરાબર માઇનસ ડબલ્યુ જી, માઇનસ ડબલ્યુ જી બેટા. અહીંયા જવાબ આવશે તમને પ્લસ હાફ કેએક્સ સ્ક્વેર. ક્લિયર કે નહીં બેટા? હા કે ના? મેસેજ કરો બિલકુલ ક્લિયર. યસ, તો સ્ક્રીનશોટ લઈ લો આનું. તો બેટા અહીંયા તમારું સ્ટેપ 2 કમ્પ્લીટ, એટલે આ સૂત્ર યાદ રાખજો, ડાયરેક્ટ તમે એમસીક્યુ સોલ્વ કરશો ત્યારે યુઝ થશે, ખાસ નોંધ કરજો. સ્ટેપ 3, સ્પ્રિંગ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીશું,
અને સમજીશું fs વિરુદ્ધ x નો આલેખ દોરીશું અને એ આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ એ હાફ kx² બરાબર થાય છે કઈ રીતના એ જોશું તો સૌથી પહેલા કોઈ પણ આલેખ દોરવા માટે સ્પ્રિંગ બળ નું આલેખ દોરવાનું છે તમારે તો સ્પ્રિંગ બળ નું સૂત્ર x ના સ્વરૂપમાં તમને આવડવું જોઈએ જે ખબર છે -kx હવે અહીંયા હું સ્થાનાંતર x લખું મીટરમાં અહીંયા fs લખું બરાબર આ 0 હવે તમે બેટા x ની વેલ્યુ 0 મૂકો તો x ની વેલ્યુ 0 મૂકો તો fs બેટા શું થાય 0 થાય ને ક્લિયર તમે જેમ x ની વેલ્યુ ધનમાં વધારતા જાઓ તેમ fs ની વેલ્યુ ઋણમાં વધતી જાય એટલે કે જો તમે x ની વેલ્યુ 1 મૂકો તો fs માઈનસ k મળશે એટલે તમે અહીંયા fx ની વેલ્યુ ધન મુકતા જાઓ તો તમને fs ઋણ મળતું જશે અને તમે જ્યારે આલેખ બનાવશો બેટા તો એ આલેખ તમને આવો મળશે તમે જ્યારે x ની વેલ્યુ x મૂકો ધન x તો fs તમને માઈનસ માં મળશે બેટા ક્લિયર હવે તમે x ની વેલ્યુ ઋણ કરો આ માઈનસ એટલે x ની વેલ્યુ તમે માઈનસ x મૂકો બેટા માઈનસ માઈનસ પ્લસ એટલે fs તમને પ્લસ kx માં મળશે એટલે અહીંયા ક્યાંક મળે હા કે ના બેટા યસ ઓર નો આલેખ તમે જોઈ શકો છો બેટા સુરેખા મળી રહ્યો છે સુરેખા મળી રહ્યો છે યસ ઓર નો બિલકુલ આલેખ સુરેખા કઈ રીતના દોર્યું તમે સમજી ચૂક્યા છો હવે આ ક્ષેત્રફળની આપણે વાત કરીએ બેટા આ ક્ષેત્રફળ કેટલું થાય તો આ ક્ષેત્રફળ થશે બેટા ત્રિકોણાકાર બને છે એમાં આ ભાગ x છે અને આ કેટલું છે માઇનસ kx છે તો એક દુત્યાંશ પાયો ગુણ્યા વેધ તો આન્સર શું આવશે એક દુત્યાંશ પાયો કેટલો x નો અને વેધ કેટલાનો બેટા માઇનસ kx તો સોલ્વ કરશો તો તમને માઇનસ હાફ kx² મળશે ક્લિયર એ જ રીતના અહીંયા આનું જે ક્ષેત્રફળ તમે નીકાળશો બેટા આનું તમને પ્લસ હાફ kx² મળશે યસ ઓર નો યસ ઓર નો ક્લિયર બિલકુલ બિલકુલ ક્લિયર તો બેટા આ fs વિરુદ્ધ x ની આલેખ નીચે ઘેરાતું ક્ષેત્રફળ શું તમને કાર્ય આપે છે યસ ઓર નો અને એ જ સ્થિતિ એ જ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે તમને સ્થિતિ ઉર્જા બી આપે છે એટલે જો અહીંયા સ્થિતિ ઉર્જા શું થશે કાર્ય આવ્યું ઋણ તો સ્થિતિ ઉર્જા થશે ધન અહીંયા ધન તો સ્થિતિ ઉર્જા થશે ઋણ એટલે દિશા બદલાય છે શું બદલાય છે બેટા દિશા હાલાકી ઉર્જા અદિશ રાશિ છે કાર્ય પણ અદિશ રાશિ છે પણ અહીંયા સ્થાનાંતર આવે છે એટલે દિશા પર સ્થિતિ ઉર્જામાં તો તમે એક્સ ગમે તે હોય ધન હોય ઋણ અહીંયા બી પરંતુ આ માઇનસ આવવાનું કારણ અહીંયા તમે જોઈ શકો છો જોઈ શકો છો કે જે માઇનસ kx મૂક્યું છે બેટા એના પરથી આ માઇનસ k ના કારણે કેમ કે સ્પ્રિંગ બળ હંમેશા બાહ્ય બળની વિરુદ્ધમાં હશે ઓકે હા કે ના એટલે તમને જે fs વિરુદ્ધ x નો આલેખ આપે બેટા એમાં જે તમે સ્થિતિ ઉર્જા શોધશો એ કઈ રીતના શોધશો તમે એ આલેખ નીચે ઘેરાતું શું શોધશો બેટા ક્ષેત્રફળ પાકું કે નહીં ક્લિયર હા કે ના તો સ્ક્રીનશોટ લઈ લો હા કે ના આ લેખ નું સ્ક્રીનશોટ લઈ લો બાકી તો ક્લિયર
બાળકોનો મેસેજ આવી રહ્યો છે બેટા કે સર કયાને ધન ને કયાને ઋણ, એ તો સિમ્પલ તો છે. જો આની ઉપર જાય ને આમાં તમારે સિમ્પલ જયારે આ કાર્ય શોધવાનું આવે કે તમને પૂછવામાં આવે બેટા, તો ઉપરનો જે ક્ષેત્રફળ હોય એને ધન લેવાનું અને નીચેના ક્ષેત્રફળને ઋણ લેવાનું. હા, કેમ કે દિશા પર આધાર રાખે છે. આ તો ખબર જ છે ને, દિશા પર આધાર રાખે છે બેટા. એટલે ખાસ નોંધ કરવી કે એફ એસ વિરુદ્ધ એક્સ ના આલેખનું જે ક્ષેત્રફળ શોધશો એ તમને કાર્ય આપશે, અને ધન હોય તો ધન લેવાનું, ઋણ હોય તો ઋણ લેવાનું. ક્લિયર છે બેટા? નોટ કરી લેજો, લખી લેજો. ચલો હવે આપણે એફ એસ વિરુદ્ધ એક્સ નો આલેખ જોઈ લીધો, ત્રીજી સ્ટેપ. ચોથી સ્ટેપ શું હતી? કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે બેટા. સ્ટેપ ફોર, સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. હવે બધાને ખબર છે કે સંરક્ષી બળ કોને કહેવાય, યાદ છે ને? જે બળ વડે થતું કાર્ય માર્ગ પર આધાર રાખે તેને સંરક્ષી બળ ન કહેવાય. પર માર્ગ પર આધાર ન રાખે, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે તો એ બળને આપણે સંરક્ષી બળ કહીએ છીએ. તો બેટા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય પહેલા લખો. તો ભાઈ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ડબલ્યુ એસ બરાબર ઇન્ટીગ્રેશન એફ એસ ડીએક્સ. ઓકે, આ બધાને ખબર છે. હવે શું આ માર્ગ પર આધાર રાખે છે? તો બેટા અહીંયા હું લખું પ્રારંભિક સ્થાન, અહીંયા લખું અંતિમ સ્થાન. તો આને સંકલન કરીએ આપણે. પહેલા એફ એસ ની વેલ્યુ મૂકીશું તો માઇનસ કે અચળ બહાર આવી જશે. એક્સ ડીએક્સ બેટા, અહીંયા એક્સ આઈ થી એક્સ એફ માઇનસ કે એવા ને એવા એક્સ નું સંકલન, એક ઘાત વધશે અને એ જ ઘાત છેદમાં આવશે અને એક્સ આઈ થી એક્સ. હવે બેટા તમે આમાં ડબલ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે બાય ટુ, ટુ બહાર કાઢી લીધા. હવે લિમિટ મૂકશો, અપર લિમિટ કઈ આવશે? એક્સ એફ, એક્સ એફ નો વર્ગ માઇનસ લોઅર લિમિટ કઈ બેટા? xi નો વર્ગ. ક્લિયર છે? તો અહીંયા તમે કાર્યનું જે સૂત્ર મળે છે એમાં પ્રારંભિક અને અંતિમ બે જ સ્થાન આવે છે બેટા. એટલે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ કહેવાય કે ન કહેવાય? હા કે ના બોલો, હા કે ના? સંરક્ષી કહેવાય કે ન કહેવાય? કહેવાય. કેમ કે ખાલી પ્રારંભિક અને અંતિમ સ્થાન પર એના વડે થતું કાર્ય આધાર રાખે છે. મારા એના વડે થતું કાર્ય આધાર રાખે છે, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર, માર્ગ પર આધાર રાખતું નથી. તો લખી શકો છો અહીં ડબલ્યુ એસ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. તેથી સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે. અચ્છા, મેં તમને જ્યારે સંરક્ષી બળ ભણાવ્યું ત્યારે મેં તમને બીજી એક કન્ડિશન આપી હતી, યાદ કરો, યાદ કરો કે બંધ માર્ગ પર થતું કાર્ય સંરક્ષી બળ માટે કેટલું થાય? બોલો, મેસેજ કરો. ઝીરો ભાઈ, રાઈટ આન્સર છે, રાઈટ આન્સર છે ઝીરો. યસ, તો એ પણ જોઈ લઈએ. બંધ માર્ગ પર xi અને xf બંને સરખા થઈ જશે તો ws નું સૂત્ર જે અહીંયા ઉપર દેખાય છે એમાં જવાબ શું આવશે? ઝીરો. એટલે સ્પ્રિંગ બળ બેટા સંરક્ષી બળ 110% છે, 100% છે, 150% છે, એટલે સંરક્ષી છે. હા, સ્પ્રિંગ બળ
સંરક્ષી બળ છે એ માર્ગ પર આધાર રાખતું નથી એના વડે થતું કાર્ય બેટા માર્ગ પર આધાર રાખતું નથી બિલકુલ ક્લિયર આ ચોથો સ્ટેપ લાસ્ટ સ્ટેપ આયા ઉર્જાનો આલેખ હા કેના હા ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીશું બેટા યસ આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ એટલે આપણી સ્પ્રિંગ બિલકુલ એકદમ પાકી થઈ જશે કાચી નહીં રહે જરાય અને નોટ કરજો સ્ટેપ વાઇઝ ચલો લાસ્ટ સ્ટેપ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે એક ઉદાહરણ સાથે બતાવીશ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર એક એક્ઝામ્પલ થી આપણે ડ્રો કરીએ ને તો મજા આવે એક એક્ઝામ્પલ થી તમે ડ્રો કરો તો મજા આવશે નહીતર મજા આવે નહીં તમે એનસીઆરટી માં જોઈ શકો છો કે છેલ્લે તમને એક આલેખ આપ્યો છે આમ દેખાય છે યુ અને બીજો દેખાય છે છે ઓકે તો એનો એક્ઝામ્પલ શું હોય શકે તો અહીંયા ડ્રો કરીશ તમને ખબર પડી જશે મજા આવશે જો બેટા આ એક દિવાલ પર આપણે સ્પ્રિંગ બાંધેલી છે બેટા અને એને એક દળ લગાવેલો છે અને એ દળને આપણે એના અંતિમ સ્થાન સુધી ખેંચેલો છે અહીંયા જે છે સંતુલન સ્થાન છે આ છે એક્સ મેક્સિમમ એનાથી વધારે એને ખેંચી શકાતી નથી હા સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય એને જ્યાં સુધી તમે ખેંચો ને પાછું મૂળ અવસ્થામાં આવે એ સ્થિતિસ્થાપકતાની હદ કહેવાય એના પછી ખેંચો ને તો સ્પ્રિંગ પાછી મૂળ અવસ્થામાં ન આવે એટલે એને આપણે સમજીશું કે સ્થિતિસ્થાપકતાની હદ સુધી એને ખેંચશું ઓકે હવે હું એને છોડું તો એ પાછું આ બાજુ આવશે અને અહીંયા એક્સ એક્સ મિનિમમ કે મેક્સિમમ મેક્સિમમ જ થાય પણ કઈ બાજુ થાય ઋણ દિશામાં આ એક્સ મેક્સિમમ ધન આ એક્સ મેક્સિમમ ઋણ હવે જ્યારે કોઈ વસ્તુ એના અંત્ય સ્થાને હોય છેડાના સ્થાને હોય અંત્ય બિંદુએ હોય ત્યારે એનો વેગ જીરો હોય એટલે અહીંયા વેગ જીરો થાય અહીંયા જ્યારે આ પદાર્થ આવશે બેટા ત્યારે એનો વેગ આ દિશામાં મહત્તમ થશે જ્યારે એ આવશે છેડા પર ફરી એનો વેગ શું થઈ જશે ઝીરો થશે બોલો હા કે ના બેટા ખબર પડી કે નહીં હા આવું વિચારજો દોલન બતાવું છું પર એનાથી સમજીજો અહીંયા વેગ ઝીરો પકડીને મેં છોડું તો કયું વેગ મેક્સિમમ પછી ઝીરો પછી મેક્સિમમ પછી ઝીરો એમ આના સ્પ્રિંગનો આપણે એમ ખેંચીને છોડીએ તો અત્યારે અહીંયા પકડી રાખે છે મહત્તમ સ્થાનાંતર એનો વેગ ઝીરો અહીંયા ગયો વેગ મહત્તમ દબાવ્યું હવે વધારે દબાઈ ન શકે એટલે અહીંયા અહીંયા વેગ ઝીરો કેમ અહીંયા ટર્ન લેશે મહત્તમ ઝીરો તાને દોલનો થાય એવું કહે શું કહેવાય દોલન બોલો પાક્કું કે નહીં બેટા યસ સતત હવે અહીંયા આપણે આના ત્રણ ભાગ પાડી દઈએ બેટા એટલે તમને ક્લિયરલી ખબર પડશે હું શું કહેવા માંગુ છું આપણે અહીંયા ઉર્જા લખી દઈએ કઈ ઉર્જા પહેલા લખવી છે તમારી ઈચ્છા હું કે લખું છું કે યુ લખવું છે યુ ઇઝી પડે એવું છે આ યુ લખી નાખી શું લખાય હાફ કે એક્સ સ્ક્વેર હાફ કે એક્સ સ્ક્વેર અહીંયા તમે લખશો કે હાફ એમ એવી સ્ક્વેર ચલો તમારે જે લખવું હોય તો અહીંયા તમે શું લખશો યુ બરાબર હાફ એક્સ સ્ક્વેર મેક્સિમમ એટલે અહીંયા યુ મેક્સિમમ કહેવાય સ્ક્વેર છે એટલે માઇનસ નું પ્લસ અહીંયા ઝીરો અહીંયા ઝીરો અહીંયા ફરી મેક્સિમમ સમજ્યા યસ ઓર નો હા કે ના બેટા
बिल्कुल क्लियर पाकू एकदम खबर पड़ी के नहीं? यस चलो अब गति ऊर्जा लिखिए, गति ऊर्जा बनने छेड़े जीरो हाफ एम बी मैक्स नो स्क्वायर एटले अहीं मैक्सिमम यस और नो खबर पड़ी के नहीं बेटा खबर पड़ी रही है हमारा बेटा बोलो बच्चों समझ में आ रहा है यस 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 बिल्कुल सिंपल आज सूत्रों लग गया बेटा बता तमने खबर अच्छे अहिया गति ऊर्जा जीरो अहिया गति ऊर्जा जीरो क्योंकि वेग जीरो छे अहिया वेग महत्तम छे એટલે गति ऊर्जा महत्तम થશે અહીં અંત્ય બિંદુ એ અહીંયા ભી અંત્ય બિંદુ એ સ્થિતિ ઉર્જા મહત્તમ વચ્ચે સ્થિતિ ઉર્જા મધ્યમાન સ્થાને x 0 આગળ કેલી થઈ જશે 0 થઈ જશે અચ્છા 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 તો અહીંયા બેટા લખી જો આપણે e k u આ બંને નો સરવાળો માની લો e જ છે e જ છે અને e જ છે હવે તમે કહેશો સર તમે e કેમ લખી કાઢી ભાઈ બંને ના સરવાળા નો આપણે બંને યુ અને કે નો સરવાળો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા કહેવાય અને યાંત્રિક ઉર્જા અચળ રહે છે કેમ કે સ્પ્રિંગ બળ કયો બળ છે સંરક્ષી છે એટલે યાંત્રિક ઉર્જા e સરખી માની લીધી હા કે ના હા કે ના તો અહીંયા યુ બરાબર ઈ થઈ ગયું અહીંયા કે બરાબર ઈ કહેવાય અહીંયા યુ બરાબર ઈ કહેવાય ચલો તો હવે આપણે આ લેખ દોરીએ ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતર અહીંયા જીરો અહીંયા માઇનસ ને આ બાજુ પ્લસ ચલો આપણે અહીંયા લઈશું પ્લસ એક્સ અને એટલા જ અંતર અહીંયા આપણે માઇનસ એક્સ લઈશું પહેલા આપણે જે ઈઝી આ લેખ છે એ દોરીએ યાંત્રિક ઉર્જા તો એ તો અચળ જ રહેવાની છે બેટા એટલે આપણે સીધી લીટી એક દોર દેવી યાંત્રિક ઉર્જા તો તમને અચળ જ મળવાની છે કેટલી મળવાની છે e માની લો ધ્યાન આપજો મારી વાત ક્લિયર હવે u નો આલેખ દોરો તો u प्लस के बराबर ई तो के जीरो है तो यू बराबर ई થઈ જશે તો એક્સ માઇનસ હોય ત્યારે આ સ્થાને યુ ની વેલ્યુ ઈ બરાબર થશે ઓકે એટલે બિંદુ અહીંયા મળ્યું જ્યારે એક્સ જીરો છે ત્યારે યુ જીરો થઈ જાય છે અને જ્યારે એક્સ મેક્સિમમ છે એટલે પ્લસ મેક્સિમમ છે ત્યારે યુ ની વેલ્યુ ઈ બરાબર થઈ જશે એટલે અહીંયા બિંદુ પાસે એક્સ હોય ત્યારે ઈ વેલ્યુ તો આપણને અહીંયા U જેવો આકાર મળશે મજા આવી કે નહીં આવી U નો આલેખ U નો આકાર ચલો હવે ગતિ ઉર્જા નો આલેખ જોઈએ ગતિ ઉર્જા જો બેટા માઇનસ x મેક્સિમમ છે ત્યારે ગતિ ઉર્જા 0 છે એટલે અહીંયા ગતિ ઉર્જા 0 x 0 છે ત્યારે ગતિ ઉર્જા કોના જેટલી થાય e જેટલી થાય કેમ આ બંને નો સરવાળો k u e કહેવાય u 0 તો k e એટલે x 0 આગળ k e થશે તો x 0 આગળ k ની વેલ્યુ e જેટલી થઈ જશે ઓકે અને x મેક્સિમમ હોય ત્યારે k 0 થઈ જાય એટલે x ધનમાં હોય પ્લસ હોય ત્યારે જ તો આ બિંદુ આ બિંદુ ના બિંદુ તમે જ્યારે જોડશો આ ડેશ 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 હું કરી દઉં છું આને એટલે તમને સમજણ પડે क्लियर एकदम आ कोनो आलेख छे बेटा गति ऊर्जा पाक्कू के नहीं पाक्कू के नहीं यस और नो क्लियर अच्छा अबे आ आलेख मा एक वस्तु आपणे जोईए छे अहींया अने अहींया आ भी बिंदु देखाय छे ત્યાં તમે કહો છો કે યુ અને કે ના આલેખ મળી જાય છે એટલે બંનેની વેલ્યુ સરખી થાય છે તો પ્રશ્ન એવો થાય કે કયા x ના કયા વેલ્યુ માટે
उठाय तो प्रश्न थाय ने अने ए समय ए बन्ने सरखा छे तो एमनी ऊर्जा अहींया केटली एवो भी प्रश्न थाय बाकी आलेख बनावता तमने आवडी गयो बेटा तो अहींया ध्यान आपीशुं કે જે x નું જે વેલ્યુ છે અહીંયા પ્લસ ઓર માઈનસ x મેક્સિમમ અપોન √2 x મેક્સિમમ અપોન √2 થાય તો આ સમયે u અને k ની વેલ્યુ સરખી અને એ કેટલી થાય e ના અડધા જેટલી થાય બેટા કેમ કઈ રીતના ખબર પડે ધ્યાન આપજો એક સિમ્પલ લોજિક છે લોજિક જોઈ લો આમાં x ની વેલ્યુ તમે પ્લસ x મેક્સ બાય રૂટ 2 મૂકો તો તમે u શોધો તો તમને કેટલા મળે હાફ ax મેક્સિમમ નો વર્ગ ભાગ્યા 2 હવે હાફ kx મેક્સિમમ નો વર્ગ એટલે e કહેવાય તો આખું e કહેવાય તો આ જવાબ શું આવશે બેટા e બાય 2 હા કે ના યસ ઓર નો બિલકુલ ક્લિયર યસ એટલે તમારે આ વસ્તુ યાદ રાખવાની હવે મેં તમને સાબિતી આપી બેટા મેં ધન લીધી અહીંયા આપણને મળશે પ્લસ x મેક્સ અને x મેક્સ કહી દીએ આ માઈનસ x મેક્સ કહેવાય અહીંયા x મેક્સ ભાગ્યા √2 તમે મૂકો તો સ્થિતિ ઊર્જા તમને કેટલી મળે 1/2 k x મેક્સ નો સ્ક્વેર ભાગ્યા √2 નો સ્ક્વેર એટલે ભાગ્યા 2 हाफ के एक्स मैक्स स्क्वायर એટલે e કહેવાય તો e / 2 થઈ જશે એટલે ઊર્જા અહીંયા જે મળશે આપણને બેટા એ e / 2 મળશે મહત્તમ ની અર્ધ આ થશે માઈનસ x મેક્સ / 2 એટલે અહીંયા તમારે એક એમસીક્યુ નોટ કરી લેવાનું કે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાના મૂલ્યો કયા અંતર માટે સ્પ્રિંગમાં કયા અંતર માટે મધ્યમાન સ્થાનેથી કયા અંતર માટે समान હોય છે અને કુલ ઊર્જાના અડધા થાય તે અંતર કયું છે બેટા પ્લસ સાઈડ x max / √2 માઈનસ સાઈડ માઈનસ x max / √2 એની સાબિતી તમારી જોડે છે એની સાબિતી તમારી જોડે છે બેટા ક્લિયર થયું બિલકુલ યસ ઓર નો આગે ના તો અહીંયા બેટા આપણી જે સ્પ્રિંગ નું જે કન્સેપ્ટ છે એ ટોટલી ફિનિશ કરી નાખ્યું આજે આપણે બધા કન્સેપ્ટ આપણે ક્લિયર કરવા લખી લેવા નોટ્સ બનાવવી જ મને મળો અને કો કે નોટ્સ બાકી છે સર તો એ ચલાઈ લેવામાં નહીં જ આવે આટલું સરસ તમને સ્ટેપ્સ બનાવી આપ્યા છે ઓકે તો આનું સ્ક્રીનશોટ